હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે ચેપ્ટર 6માં આગળ શીખવાનું છે. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 6, પૂર્ણાંક સંખ્યાઓ. યાદ રાખો, સમાન ચિહ્નોવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે આપેલા પૂર્ણાંકોનો સરવાળો કરી સરવાળા આગળ સમાન ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે, બંને પૂર્ણાંકો ધન હોય તો તે બંને પૂર્ણાંકોનો સરવાળો કરી તેની આગળ ધનની નિશાની મૂકવામાં આવે છે. પરંતુ જો બંને પૂર્ણાંકો ઋણ હોય તો તેનો પણ સરવાળો કરીને તેની આગળ ઋણની નિશાની, એટલે કે માઇનસ ચિહ્ન મૂકવામાં આવે છે. અહીં એક્ઝામ્પલ દર્શાવ્યા છે. એક્ઝામ્પલ 1, -11 - -12. અહીં બંને પૂર્ણાંકો ઋણ છે અને બંનેનો સરવાળો કરવાનો છે, માટે બંને પૂર્ણાંકોને સરવાળો કરીને તેની આગળ નિશાની ઋણની જ મૂકવામાં આવે છે, એટલે તેનો જવાબ -23 આવે. એક્ઝામ્પલ 2, +10 + +4. અહીં બંને પૂર્ણાંકો ધન છે, માટે તેમનો સરવાળો કરીને તેની આગળ ધનની નિશાની મૂકવામાં આવે છે, માટે 10 + 4 = 14 થાય. અસમાન ચિહ્નોવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે આપેલા બે પૂર્ણાંકોની બાદબાકી કરી બાદબાકી આગળ મોટા પૂર્ણાંકવાળું ચિહ્ન મુકાય છે, એટલે કે જો એક પૂર્ણાંક ધન હોય અને એક પૂર્ણાંક ઋણ હોય, એ બંનેનો સરવાળો કરવાનો હોય તો હંમેશા બાદબાકી જ કરવાની હોય છે, અને જે સંખ્યા મોટી હોય તેની આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન મૂકવામાં આવે છે. આપણે તેનું ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ 1, -9 + +13. અહીં 9 છે એ ઋણ પૂર્ણાંક છે અને 13 છે ધન પૂર્ણાંક છે, તો બંનેની બાદબાકી કરવાની, એટલે કે 13માંથી 9 બાદ કરતા 4 વધે, અને 13 મોટા છે તેની આગળ ધન નિશાની છે, માટે 4ની આગળ પણ ધનની નિશાની મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ 2, +7 + -10. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7 છે એ ધન પૂર્ણાંક છે અને 10 છે એ ઋણ પૂર્ણાંક છે, માટે બંનેના ચિહ્નો અસમાન છે, માટે હંમેશા બાદબાકી કરવાની, એટલે કે 10માંથી 7 બાદ કરતા 3 વધે, અને મોટી સંખ્યા 10 છે તેની આગળ માઇનસ નિશાની છે, માટે નિશાની માઇનસની મૂકવાની, માટે તેનો જવાબ -3 આવે. જો બે પૂર્ણાંકોનો સરવાળો 0 હોય તો તે બે પૂર્ણાંકો પરસ્પર વિરોધી પૂર્ણાંકો છે. દાખલા તરીકે +6 + -6, માટે 6માંથી 6 બાદ કરતા 0 જવાબ આવે, માટે અહીં +6 અને -6 એ પરસ્પર વિરોધી પૂર્ણાંકો છે, એટલે કે 10નો વિરોધી પૂર્ણાંક -10 અને -10નો વિરોધી પૂર્ણાંક 10 છે. પૂર્ણાંકોની બાદબાકી એટલે એક પૂર્ણાંકમાં બીજા પૂર્ણાંકનો વિરોધી ઉમેરવો. સ્વાધ્યાય 6.2, એક્ઝામ્પલ 1, સંખ્યારેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો. એ 5માં 3 ઉમેરતા, અહીં સંખ્યારેખા દોરવાની છે. સંખ્યારેખામાં 0ની જમણી બાજુએ ધન પૂર્ણાંક અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક આવે છે, તે તમે જાણો છો. 5માં 3 ઉમેરવા માટે આપણે 5થી શરૂ કરવાનું અને 3 પગલાં જમણી બાજુ ચાલીશું. એક એક એકમનું એક પગલું કહેવાય. આમ 5માં 3 ઉમેરતા પૂર્ણાંક 8 મળે છે, જે સંખ્યારેખામાં દર્શાવ્યું છે. બી, -5માં 5 ઉમેરતા. સૌ પ્રથમ સંખ્યારેખા દોરવાની છે. -5માં 5 ઉમેરવા માટે આપણે -5થી શરૂ કરી 5 પગલાં જમણી બાજુ ચાલીશું. સંખ્યારેખામાં દર્શાવ્યા પ્રમાણે 5 પગલાં જમણી બાજુ ચાલતા આપણને પૂર્ણાંક 0 મળે છે. સી, 2માંથી 6 બાદ કરતા. સંખ્યારેખા દોરી 2માંથી 6 બાદ કરવા માટે આપણે 2થી શરૂ કરીને 6 પગલાં ડાબી બાજુ ચાલીશું, અને 6 પગલાં ડાબી બાજુ ચાલતા આપણને -4 મળે છે. ડી, -2માંથી 3 બાદ કરતા. સૌ પ્રથમ સંખ્યારેખા દોરી 2થી શરૂ કરીશું. -2માંથી 3 બાદ કરવા માટે 2થી 3 પગલાં ડાબી બાજુ ચાલીશું. આમ 3 પગલાં ડાબી બાજુ ચાલતા આપણને -5 મળે છે,
Example 2. સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો. A. 9 - 6. 9 માં -6 ઉમેરવા માટે શૂન્યથી શરૂ કરી 9 પગલા જમણી બાજુ ચાલતા 9 ઉપર પહોંચીશું. હવે આપણે 9 માં -6 ઉમેરવાના છે, માટે 6 એ ઋણ પૂર્ણાંક હોવાથી 9 ઉપરથી 6 પગલા ડાબી બાજુ ચાલીશું, તો આપણે 3 પર પહોંચીશું. એમ 9 - -6 = 3 થાય. બી 5 - 11. 5 માં -11 ઉમેરવા માટે પ્રથમ તો શૂન્યથી શરૂ કરી 5 પગલા જમણી બાજુ ચાલતા 5 ઉપર પહોંચીશું. હવે એમાં -11 ઉમેરવાના છે, એટલે કે -11 એ ઋણ પૂર્ણાંક છે, માટે 5 થી શરૂ કરી 11 પગલા ડાબી બાજુ ચાલીશું, તો આપણે -6 ઉપર પહોંચીશું. આમ 5 - 11 = -6 મળે. સી 1 + -7. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંખ્યા રેખા દોરીશું. -1 માં -7 ઉમેરવા માટે 0 થી શરૂ કરી કઈ બાજુ જઈશું? ડાબી બાજુ, કારણ કે -1 ઋણ પૂર્ણાંક છે, માટે 1 પગલું ડાબી બાજુ જતા -1 પર પહોંચીશું. હવે -1 માં -7 ઉમેરવાના છે, માટે -7 પણ ઋણ પૂર્ણાંક હોવાથી -1 થી શરૂ કરી 7 પગલા ડાબી બાજુ ચાલીશું, તો ડાબી બાજુ જતા આપણે -8 પર પહોંચીશું. આમ -1 - -7 = -8 થાય. બી 5 + 10. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંખ્યા રેખા દોરવાની છે. -5 માં + 10 ઉમેરવા માટે 0 થી શરૂ કરી 5 પગલા ડાબી બાજુ ચાલતા -5 ઉપર પહોંચીશું. -5 થી શરૂ કરી 10 પગલા જમણી બાજુ ચાલીશું, કારણ કે 10 એ ધન પૂર્ણાંક છે, માટે જમણી બાજુ જઈશું, તો આપણે 5 ઉપર પહોંચીશું. આમ -5 + 10 = 5 થાય. ઈ 1 + -2 + -3. મિત્રો, અહીંયા 3 પૂર્ણાંક આપ્યા છે. પ્રથમ આપણે સૌ 0 થી શરૂ કરી 1 પગલું ડાબી બાજુ ચાલતા -1 ઉપર પહોંચીશું, કારણ કે -1 એ ઋણ પૂર્ણાંક છે, માટે ડાબી બાજુ જઈશું. હવે -1 થી શરૂ કરી -2 ઋણ પૂર્ણાંક હોવાથી 2 પગલા ડાબી બાજુએ ચાલતા -3 ઉપર પહોંચીશું. હવે -3 થી શરૂ કરી 3 પગલા ડાબી બાજુએ ચાલતા -6 ઉપર પહોંચીશું. આમ -1 + -2 + -3 = -6 મળે. એફ 2 + 8 + -4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંખ્યા રેખા દોરીશું. સૌ પહેલા 0 થી શરૂ કરી 2 પગલા કઈ બાજુએ જવાનું? ડાબી બાજુએ, કારણ કે -2 એ ઋણ પૂર્ણાંક છે, માટે 2 પગલા ડાબી બાજુએ ચાલતા -2 ઉપર પહોંચીશું. હવે -2 થી શરૂ કરી 8 પગલા જમણી બાજુએ જઈશું, કારણ કે 8 એ ધન પૂર્ણાંક છે, માટે જમણી બાજુએ ચાલતા 6 ઉપર પહોંચીશું. હવે 6 થી શરૂ કરી 4 પગલા ડાબી બાજુએ ચાલતા 2 ઉપર પહોંચીશું. આમ -2 + 8 + -4 = 2 થાય. એક્ઝામ્પલ 3. સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો. એ 11 + -7. હવે 11 ના 2 ભાગ પડીએ તો 7 + 4 = 11 થાય, માટે 7 + 4 - -7, અને 7 અને -7 ને સાથે લાવી દેવાના + 4. 7 + -7 = 0, કારણ કે બંને વિરોધી પૂર્ણાંક છે, માટે 0 + 4 = 4 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે બીજી રીતે પણ સરળતાથી કરી શકો. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું તેમ જ્યારે બંને પૂર્ણાંકોની નિશાની અસમાન હોય તો હંમેશા બાદબાકી કરવાની અને મોટા પૂર્ણાંકની નિશાની મૂકવાની. 11 - -7 બંને અસમાન ચિહ્નો છે, માટે બાદબાકી કરતા 11 - 7 બાદ કરીએ તો 4 જવાબ આવે, અને મોટી સંખ્યા 11 છે, તે ધન પૂર્ણાંક હોવાથી આપણો જવાબ પણ ધન પૂર્ણાંક મળે. બી 13 + 18. -13 + 13 અને 13 + 5 = 18 થાય, માટે +13 - 13 = 0 + 5,
માટે જવાબ બરાબર 5. સી માઇનસ 10 પ્લસ પ્લસ 19. 19 ના બે ભાગ કરતા 10 વત્તા 9 બરાબર 19 થાય, માટે માઇનસ 10 પ્લસ પ્લસ 10 વત્તા પ્લસ 9. માઇનસ 10 વત્તા પ્લસ 10 બરાબર 0, કારણ કે બંને વિરોધી પૂર્ણાંક છે, માટે 0 વત્તા પ્લસ 9, માટે જવાબ બરાબર 9 આવે. ડી માઇનસ 250 પ્લસ પ્લસ 150. 250ના બે ભાગ કરતા માઇનસ 150 પ્લસ માઇનસ 100 બરાબર માઇનસ 250 થાય, વત્તા પ્લસ 150. હવે પ્લસ 150 અને માઇનસ 150 બરાબર 0, કારણ કે બંને વિરોધી પૂર્ણાંકો છે, માટે 0 વત્તા માઇનસ 100, માટે માઇનસ 100 જવાબ ઈ. માઇનસ 380 પ્લસ માઇનસ 270. એ બંને પૂર્ણાંકોના ચિહ્નો સમાન છે, માટે હંમેશા સરવાળો કરવાનો, નિશાની તેની તે જ રાખવાની, માટે 380 વત્તા 270 બરાબર 650 થાય, અને બંને પૂર્ણાંકો માઇનસ હોવાથી માઇનસ 650 જવાબ આવે. એફ માઇનસ 270 પ્લસ માઇનસ 100. આમાં પણ બંને પૂર્ણાંકો સમાન ચિહ્નોવાળા છે, માટે હંમેશા સરવાળો કરવાનો, માટે 270 વત્તા 100 બરાબર 370 થાય. બંને પૂર્ણાંકો માઇનસ હોવાથી માઇનસની નિશાની મૂકવાની, માટે માઇનસ 370 જવાબ આવે. એક્ઝામ્પલ 4 સરવાળા શોધો. એ 137 અને માઇનસ 354, માટે 137 વત્તા માઇનસ 354. અહીં 137 વત્તા 354ના બે ભાગ પડતા 137 વત્તા 270 બરાબર 354 થાય, માટે 137 વત્તા માઇનસ 137 વત્તા માઇનસ 270. પ્લસ 137 અને માઇનસ 137 બરાબર 0, કારણ કે બંને વિરોધી પૂર્ણાંક છે, માટે 0 વત્તા માઇનસ 270, માટે જવાબ માઇનસ 270 આવે. બી માઇનસ 52 અને 52, માટે માઇનસ 52 પ્લસ 52 બરાબર 0, કારણ કે બંને અસમાન ચિહ્નો હોવાથી હંમેશા બાદ બાકી થાય, 52માંથી 52 બાદ કરતા 0 જવાબ આવે, માટે અહીં આપેલ બે પૂર્ણાંકો એ પરસ્પર વિરોધી સંખ્યાઓ હોવાથી તેનો સરવાળો 0 થાય. સી માઇનસ 312, 39 અને 192, માટે માઇનસ 312 પ્લસ 39 પ્લસ 192. પ્રથમ આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ, તો માઇનસ 312 વત્તા 39, બંનેના ચિહ્નો અસમાન હોવાથી હંમેશા બાદ બાકી થાય, 312માંથી 39 બાદ કરતા 273 જવાબ આવે, અને 312 એ મોટી સંખ્યા ઋણ છે, માટે ઋણની નિશાની મુકાય, માટે માઇનસ 273 વત્તા 192. હવે આ બે સંખ્યાઓમાં પણ અસમાન ચિહ્નો હોવાથી હંમેશા બાદ બાકી કરાય, 273માંથી 192 બાદ કરતા 81 જવાબ આવે, અને 273 મોટી સંખ્યા હોવાથી તે ઋણ હોવાથી તેનું ચિહ્ન મુકાય, માટે માઇનસ 81 જવાબ આવે. ડી માઇનસ 50 માઇનસ 200 અને 300, માટે માઇનસ 50 પ્લસ માઇનસ 200 પ્લસ 300. પ્રથમ આપણે બે પૂર્ણાંકોનો સરવાળો કરીશું, માટે માઇનસ 50 પ્લસ માઇનસ 200, બંને પૂર્ણાંકોના ચિહ્નો સમાન છે, માટે સરવાળો કરવાનો, સરવાળો કરતા 250 જવાબ આવે, અને બંને પૂર્ણાંકોના ચિહ્નો સમાન હોવાથી ચિહ્ન તેનું તે જ રાખવાનું, માટે માઇનસ 250 પ્લસ 300. હવે આ બે પૂર્ણાંકોનો સરવાળો કરતા બંને પૂર્ણાંકોના ચિહ્નો અસમાન છે, માટે હંમેશા બાદબાકી કરવાની, 300માંથી 250 બાદ કરતા 50 જવાબ આવે, અને બંને પૂર્ણાંકોમાં મોટો પૂર્ણાંક 300 છે, તેની નિશાની ધન છે, માટે પ્લસ 50 જવાબ આવે. એક્ઝામ્પલ 5 સરવાળા શોધો. એ માઇનસ 7 પ્લસ માઇનસ 9 પ્લસ 4 પ્લસ 16. વિદ્યાર્થી મિત્રો, અહીં 4 પૂર્ણાંકો આપ્યા છે, તો આપણે બે બે પૂર્ણાંકના સરવાળા કરીશું, જેથી સરળતાથી કરી શકાય. પહેલા માઇનસ 7 પ્લસ માઇનસ 9, બંનેના ચિહ્નો સરખા છે, માટે હંમેશા સરવાળો કરવાનો અને ચિહ્ન તેનું તે જ મૂકવાનું, તેથી માઇનસ 16 જવાબ આવે. 4 પ્લસ 16, બંનેના ચિહ્નો સરખા છે, માટે સરવાળો કરવાનો, તેનું તે ચિહ્ન રાખવાનું, માટે 4 પ્લસ 16 બરાબર 20 થાય,
હવે -16 20 બંને પૂર્ણાંકોના ચિહ્નો અસમાન છે માટે હંમેશા બાદબાકી કરવાની અને મોટા પૂર્ણાંકની નિશાની રાખવાની 20 માંથી 16 બાદ કરતા 4 વધે અને 20 મોટી સંખ્યા છે તે ધન છે માટે 4 ની આગળ પણ પ્લસની નિશાની રાખવાની આમ -7 -9 4 16 4 જવાબ આવે બી 37 -2 -65 -8 આમાં પણ આ રીતે જ કરવાનું પહેલા બે પૂર્ણાંકો લેવાના 37 -2 બંનેના ચિહ્નો અલગ અલગ છે એટલે કે અસમાન છે માટે હંમેશા બાદ બાકી 37 માંથી 2 બાદ કરતા 35 આવે અને મોટી સંખ્યા 37 છે તે ધન પૂર્ણાંક છે બંને ચિહ્નો સરખા હોવાથી સરવાળો કરવાનો નિશાની તેની તે જ રાખવાની 65માં 8 ઉમેરતા 73 જવાબ આવે માટે -73 થાય 35 -73 બંનેના ચિહ્નો અસમાન છે માટે હંમેશા બાદ બાકી કરવાની 73 માંથી 35 બાદ કરતા 38 જવાબ આવે અને બંને પૂર્ણાંકોમાં મોટી સંખ્યા 73 છે જે માઇનસ હોવાથી -38 જવાબ આવે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો